નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ સોળ પાણી આ પાઠમાં આપણે પાણી પાણી ક્યાં મળે છે કેવી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ એના સ્ત્રોત શું છે કેવી રીતે સંગ્રહ કરવો જોઈએ કેવી રીતે વાપરવું જોઈએ એના વિશે આપણે આ પાઠમાં ભણવાના છીએ હવે તમે કદાચ જાણતા હશો કે બાવીસ માર્ચનો દિવસ છે વિશ્વ જળ દિવસ છે કેવો દિવસ સ્વરૂપે ઉજવાય છે બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ સ્વરૂપે એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવા માટે અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરને આપણે આકૃતિમાં બતાવ્યા છે હવે આકૃતિમાં આપણે પોસ્ટર છે તો એનામાં પોસ્ટર એવા છે કે સેવ ધ વોટર પછી જળ પાણી બચાવવું જીવન બચાવવું પાણી છે બગાડશો નહીં એવી રીતે પોસ્ટર બનાવેલા છે પીવા માટે પાણી ધોવા માટે રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવણી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલી આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન પચાસ લીટર પ્રતિ વ્યક્તિ છે એક દિવસ માટે એક વ્યક્તિએ કેટલું પાણી વાપરવું જોઈએ તો પચાસ લીટર ન્યૂનતમ ઓછામાં ઓછું આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ અઢી ડોલ પાણી બરાબર છે પચાસ લીટર એટલે કેટલું ડોલ પાણી થાય તો અઢી લીટર શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત પ્રાપ્ત થઈ રહ્યું છે તો તમારી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ કારણ કે આપણા દેશના લાખો લોકો એવા છે કે જેને પાણી પણ નથી મળતું અને તેના પરિવારોને પાણીની પ્રાપ્તિ માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અહીંયા તમે જોઈ શકો છો સેવ એનર્જી ડ્રોપ ઓફ વોટર યુ કેન સેવ વોટર એવરી ડ્રોપ કાઉન્ટ માય વોટર બેસ્ટ ફ્રેન્ડ આ બધા એને પોસ્ટર અને પોસ્ટર બનાવ્યા હતા આ પોસ્ટર પરથી તમને કયો સંદેશ પ્રાપ્ત થાય છે તમારા અવલોકનોને તમારી નોટબુકમાં નોંધો કે શું કહેવા માંગે છે કે આપણે બધા જ ડ્રોપ બધું ટીપ બધા જે ટીપાં છે પાણીને અહીંયા આપણને સાચવવા જોઈએ તમારા માતા પિતા અને શિક્ષકો પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે તો બધા જ વ્યક્તિઓ પાણીના સંરક્ષણ પ્રત્યેને મહત્ત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરે તો આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી પણ કરી શકીએ છીએ કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે નળમાં પાણીનું પીવાનું પાણી પણ નથી આવતું તો પાણી ભરવા માટે લાંબી લાઇનનું લડાઈમાં લાઈનમાં લડાઈ ઝઘડા થાય પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે તે જેવા દ્રશ્યો તમે ઘણી વખત ન્યૂઝમાં જોયા હશે અને આ બધું ક્યારે થાય તો વધારે પડતું ઉનાળામાં તો આ ઉનાળામાં જ્યારે પાણીની તંગી સર્જાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ તો સમાચાર પત્રો તથા પત્રિકાઓમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રની કટિંગ એકત્રિત કરો હવે તમારે શું કરવાનું છે કે આવા જે સમાચાર પત્રોમાં કે આવે છે એને કટિંગ કરી અને તમારી નોટબુકમાં લગાવવાના છે એની પછી સાથે ચર્ચા કરવાની છે કે શા માટે તેઓ આ રીતે પાણીની લાઇનમાં ઊભા છે લડાઈ ઝઘડા થાય છે ધરણા શા માટે કરે છે એના વિશે વાત કરવાની તો પાણીની તંગી છે એ સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે એવું આપણે અનુમાન કરીએ કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે હવે તમે જોઈ શકો છો કે અંતરિક્ષમાં જોતા પૃથ્વી ભૂરા રંગને દેખાય છે આ પૃથ્વી છે એ કેવા રંગની દેખાય છે આપણને ભૂરા રંગની દેખાય છે વર્ષ બે હજાર ત્રણને આંતરરાષ્ટ્રીય મીઠા પાણીનું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધનની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે પણ આપણે જાગૃત કરી શકાય હવે પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતાં પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આપણી પૃથ્વી પર જરૂરિયાત જરૂરિયાત માટે કેટલું પાણી જ ઉપલબ્ધ છે તો કેટલું પાણી ઉપલબ્ધ છે તો અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીના ચિત્રમાંથી જોઈ શકીએ કે ભૂરી કેમ દેખાય છે તો ભૂરી શા માટે દેખાતી હશે તો ભૂરી શું છે એ જંગલો છે એમ તો પૃથ્વીની સપાટી પર લગભગ એકોતેર ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે પણ પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી ક્યાં છે સમુદ્રો મહાસાગરો નદીઓ સરોવરો ધ્રુવીય બરફ ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે એટલે તેમાંથી મોટા ભાગનું પાણી છે મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી શા માટે કે તે માટે મીઠું ઉપલબ્ધ મીઠું પાણી જોઈએ એમ તો ઉપરના દર્શાવેલા કેટલાક સ્ત્રોત છે એમાંથી મીઠા પાણીની સાપેક્ષ માત્રાનું અનુમાન કરવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે આપણાથી મોટા ભાગના લોકો પાણીને એક અસમિત સંસાધન માનતા હતા તો આ પ્રવૃત્તિ પરથી તમને માનવા વપરાશ માટે ઉપલબ્ધ પાણીની વાસ્તવિક માત્રાની જરૂરિયાત જાણ થશે એમ મધ્યમ કદથી ડોલ લઈને તેને પાણીથી ભરો તેમાં લગભગ વીસ લીટર પાણીનો સમાવેશ થાય છે આમાં પાણી કેટલું સમાય છે વીસ લીટર માની લો કે બકેટમાં ભરેલ પાણી પૃથ્વી પર રહેલ કુલ પાણી છે સમજી લો કે આટલું કુલ પાણી છે પૃથ્વી ઉપર પછી છે એક પાંચ મિલી ક્ષમતાવાળી ચમચી લો અને બકેટમાંથી સો ચમચી પાણી ટમલરમાં ભરો અહીંયા કેટલી પાણી ચમચી છે સો સો ચમચી સો મિલી એટલે કે સો ચમચી એમ તો આ પૃથ્વી પર રહેલ મીઠા જળને પ્રદર્શિત કરે છે હવે આ આખી પૃથ્વી છે એનામાંથી સમજો કે મીઠું પાણી કેટલું છે એક ટમ્લર જેટલું હવે ટમલરમાંથી ત્રીસ ચમચી પાણી કાચના પ્યાલામાં ભરો અહીંયા કેટલી ત્રીસ ચમચી તો આ ભૂમિએ જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે તો વાપરવા માટે કેટલું પાણી પ્રાપ્ત થાય છે આપણને આટલું નાનકડા કાચના ગ્લાસમાં છે એટલું ત્રીસ ચમચી જેટલું અંતના પ્યાલામાંથી એક ચોથાઈ ચમચી પાણી લો એટલે કે એક ચમચી જેટલું પાણી લેવાનું તો આ વિશ્વના બધા સરોવર અને નદીઓમાં ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રાને પ્રદર્શિત કરે છે કે જેટલા વિશ્વમાં સરોવરોને મીઠા પાણીના નદીઓ છે એમાં મીઠું પાણી કેટલું છે તો એક ચતુર્થાઉંશ જેટલું મીઠું પાણી રહેલું છે તો બકેટમાં વધેલું પાણી સમુદ્રો અને મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે અને આંશિક રૂપે તે ભૂમિ ભૂમિય જળ સ્વરૂપે જોવા મળે છે એટલે આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી આ પણ ઉચિત નથી સ્નાન કરવાના ટમ્બલરમાં વધેલ પાણી હિમકૃત સ્વરૂપ ધ્રુવી બરફ અને પર્વતોથી સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે એટલે આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ થશે નહીં અને આ પાણી તો એ પણ ક્યાં છે ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે તો આપણે વાપરવા માટે કાઢીએ છીએ તો આપણે વાપરવા માટે કયું પાણી વપરાય છે આપણને મળે છે તો એક ચતુર્થાંશ જેટલું પાણી આપણે મેળવી શકીએ છીએ તો આગળ આપણે જોશું કે પાણી ક્યાંથી મળે છે અને કેવી રીતે મળે છે આવજો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ